તારીખ 24/7/2020 ના રોજ હું મારું એક્ટિવા નું સર્વિસ કરાવવા માટે હું ખેરજ મુકામે ગયો હતો. ખેરજ મુકામે મારું સર્વિસ કરાવીને જયારે પરત ફરતો હતો તો માકણ ચંપા ના જે ચેકપોસ્ટ છે તે જગ્યાએ ત્યાંના જે કોન્સ્ટેબલ સાહેબ છે તેમણે મને રોક્યો અને મારા ડોક્યુમેન્ટ માંગ્યા. મેં તમામ ડોક્યુમેન્ટ એમને બતાવ્યા છે, મારા ડિજિલોકરમાં જે હતા એ ડોક્યુમેન્ટ પણ બતાવ્યા અને જે લોકો જે હાજર હતા એ તમામ ડોક્યુમેન્ટ એમને બતાવ્યા. છતાં સાહેબને બિલકુલ માનને ન રાખી અને સીધી ગાડી ડિટેન કરવાની વાત કરી કે તમારી ગાડી મૂકવી પડશે અને તમારો મેમો ફાટશે. મેં સાહેબને ખૂબ રિક્વેસ્ટ કરી, સાહેબ લોકલ માણસ છું, મારું 3 કિલોમીટર દૂર છે, મારી જોડે તમામ ડોક્યુમેન્ટ છે જે ડિજિલોકરમાં પણ છે અને હાજરમાં પણ પડેલા છે, એ તમામ બતાવવા છતાં સાહેબ મારું એક ન માન્યા અને સીધી પૈસાની માગણી કરેલી મારા જોડે. મેં કીધું કે પૈસા સાહેબ હું નહીં આપું, મારી જોડે પૈસા નથી હાલ અને હું ડોક્યુમેન્ટ તમને તમામ રજૂ કર્યા છે હાલ અને બીજા જે ખૂટતું એકાદ છે એ હું તમને રજૂ કરી દઉં છું 10-15 મિનિટમાં, કેમ કે 2 કિલોમીટર જ દૂર થાય છે માગણી. છતાં સાહેબ બિલકુલ ના માને અને સીધા પીએસઆઈ સાહેબને બોલાવી ફોન કરી અને મારી ગાડીનો સીધો મેમો ફડાવી દીધો. મારી જોડે 1000 રૂપિયાની માગણી કરેલી સીધી, મારા જોડે હતા નહીં.